આયુષ્યમાન ભારત મિશન અંતર્ગત વડગામ ખાતે વાલ્મીકી વાસમાં ગરીબ લાભાર્થીઓને કાર્ડ બનાવી આપવામાં વડગામ શહેર ભાજપ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા આયુષ્યમાન ભારત મિશન અંતર્ગત ગરીબ લોકોને બીમારી માટે રૂપિયા 5 લાખની દવા કરી શકે એ માટે આયુષ્યમાન ભારત યોજના થકી ગરીબના ઘર સુધી પહોંચી શકે તે માટે વડગામ શહેરના ભાજપના હોદ્દેદારો તથા વડગામ સરપંચ શ્રી ભગવાનસિંહ સોલંકી તથા ડીવી સોલંકી, ભાજપ યુવા ઉપપ્રમુખ, ડેપ્યુટી સરપંચ વડગામ, ગ્રામ પંચાયત કાળુભાઈ બિહારી, મહાકાળ સેના પ્રમુખ સામંતસિંહ સોલંકી વડગામ વાલ્મીકી વાસમાં જઈને ગરીબ લાભાર્થીઓને જાગૃત કરીને ઘરે ઘરે જઈને ફોર્મ ભર્યા હતા અને આ યોજના વિશે માહિતગાર કરીને ગામના દરેક ગરીબ વર્ગના તથા કોઈ પણ વ્યક્તિ આ યોજનાથી વંચિત ન રહી જાય તે માટે આ અભિયાન શરૂ કર્યું હતું અને દરેક વ્યક્તિને સેવા આપી હતી. લોકોએ આ યોજનાને આવકારી હતી. આજે વડગામ ખાતે વાલ્મીકી સમાજમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું એક મિશન આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત આજે વડગામમાં વડગામ શહેર ભાજપ દ્વારા વાલ્મીકી સમાજમાં એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં સમાજના નાના સમાજમાં આ યોજનાને આવરી લેવામાં આવી છે તો દરેક લાભાર્થીઓનો લાભ લે તે માટે ઘરે ઘરે જઈ મહોલ્લામાં જઈ અને આનું એક કેમ્પનું વડગામ શહેર યુવા ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. એમાં અમારા જાગૃત સરપંચ શ્રી ભગવાનસિંહ તથા અમારા જિલ્લા યુવા મોરચાના ડીવી સોલંકી, મહાકાળ સેનાના આગેવાન સામતસિંહ સોલંકી, અમારા ડેલિગેટ ભરતભાઈ, ડેપ્યુટી સરપંચ કાળુભાઈ બિહારીનું સમગ્ર આ સંચાલનમાં ભાગ છે, ભાગરૂપે એમની મહેનત છે અને મદદ છે. તો કોઈ પણ મહેલામાં, કોઈ પણ ગામમાં કોઈ પણ વ્યક્તિ ન રહી જાય તેના માટે અમે દરેક મહેલામાં જઈ અને આવો એક ઘરે ઘરે જઈને આનો કાર્ડ બનાવવાના છીએ તથા આનું એક આયોજન કરવામાં આવ્યું છે. તો તે નાનો સમાજ આ યોજનાનો લાભ લે તે માટે અમે બધાને અનુરોધ કરવાના છીએ. દીપક પુરબિયા, જીટીવી ન્યૂઝ, વડગામ.